સુરતના વેસુ વિસ્તારમાં ઉમ્મીદ મહિલા મંડળ દ્વારા કિન્નરોના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં દરેક ક્ષેત્રમાં તેમને સ્વીકાર મળે અને માન સન્માન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિન્નરોએ ડોક્ટર, વકીલ, પોલીસ, ફેશનિસ્ટ, બ્યુટિશિયન સહિતના પહેરવેશોમાં રેમ્પ વોકની સાથે ડાન્સ કરીને સૌ કોઈના મન મોહી લીધા હતા. કિન્નરોનું મહત્વ મહાભારતના કાળથી હોવાનું દર્શાવતા આ કાર્યક્રમમાં અર્જુન પણ અજ્ઞાતવાસ દરમિયાન કિન્નરના વેશમાં એક વર્ષ રહીને નૃત્ય કરીને સંગીત સાથે સંકળાયેલા હોવાનું કહીને આજના સમાજમાં કિન્નરોના મહત્વને ઉજાગર કરતા તેમને લક્ષ્મીના સ્વરૂપ સાથે ગણના કરવામાં આવી હતી. ઉમ્મીદ ફાઉન્ડેશનના પ્રમુખ સરિતા ગટ્ટાનીએ કહ્યું કે કિન્નરોને સમાજમાં મહત્વ મળે તે માટે અમે કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું હતું, જેમાં ફેશન શો માટે કિન્નરોને લગભગ એક અઠવાડિયા દરમિયાન રોજના 2 કલાક જેવી તાલીમ આપવામાં આવી હતી. ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બર સ્મિતા માલપાણીએ કહ્યું કે કિન્નરોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. એ લોકોએ અમને ખૂબ જ સાથ સરકાર આપ્યો છે. 25થી વધુ કિન્નરોએ આ કાર્યક્રમમાં અલગ અલગ રોલમાં રેમ્પ વોક કર્યું હતું. કિન્નરોએ કહ્યું કે અમારો સ્વીકાર હવે તમામ જગ્યાએ થઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારના કાર્યક્રમથી અમને એક નવી ઓળખ મળી રહી છે. અમારો સ્વીકાર સમાજ કરી રહ્યો છે. આજે અમે ફેશન શોમાં રેમ્પ વોક કરીને ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છીએ. ઉમ્મીદ મહિલા મંડળ કે પછી किस प्रकार से कार्यक्रम में और क्या मैसेज देना चाहिए? कार्यक्रम में किन्नरों के साथ आज हमने बहुत दिनों से चेष्टा करते करते आज हमारा काम सफल हुआ है. बहुत अच्छी तरीके से इन्होंने हमारा साथ दिया है और बहुत ही अच्छी तरीके से इन्होंने सारे बखूबी अपना पार्ट निभाए हैं. तो मैं यही कहना चाहती हूँ, इन्हें भी समाज में आगे बढ़ाया जाए, प्रोत्साहित किया जाए. ये हर फील्ड में इनके साथ हमने फैशन शो हर फील्ड में किया. डॉक्टर बना के रैंप वॉक कराया, योगा में भी इनका योगा जैसा भी करवाया, तो इन्होंने योगा का भी पूरा निभाया है. डॉक्टर, वकील, पुलिस, तो इन्होंने बखूबी निभाया. इन्होंने हमारे साथ बहुत अच्छा व्यवहार किया है. तो मैं यही चाहती हूँ इनको भी समाज में आके जगह दी जाए. इनकी कोई गलती नहीं है, ये तो ईश्वर की देन है. आपका नाम? मेरा नाम स्मिता मालपानी है. स्मिता जी, किस प्रकार से कार्यक्रम था और कैसे किया? ये कार्यक्रम किन्नरों को ध्यान में रख के किया गया है. 25 से 30 किन्नर हैं यहाँ पे पार्ट ले रखे हैं, और जिस फील्ड में वो ऑलरेडी है, जैसे डॉक्टर भी किन्नर है, पुलिस भी किन्नर है, वकील भी किन्नर है, तो हमने उन्हीं को ध्यान में रख के ये प्रोग्राम का लेआउट तैयार किया है. प्रोग्राम बनने का उद्देश्य क्या? इसका उद्देश्य यही है कि जिस तरह से इनको समाज में अवॉइड किया जाता है, तो हम चाह रहे हैं कि ये और हम कंधे से कंधा मिलाकर क्यों ना चल सके. इनमें आखिर क्या कमी है? तो यही इस चीज़ के को बढ़ावा देने के लिए हम लोग ने इनको ये प्रोग्राम कंडक्ट किया है. ओके.